ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર આવો આપણે સદગુરુના ચરણોમાં મનને અર્પણ કરીએ। ગુરુ ગુરુ એ કોઈ સ્થૂળ દેહનું નામ નથી। અજ્ઞાનરૂપ અંધકારમાંથી મહાજ્યોતિર્મય પ્રકાશનું માર્ગદર્શન કરાવનારું નામ ગુરુ છે। ગુરુ જુદા જુદા સ્થૂળ દેહ ધારણ કરી સાધકને વિકાર રહિત કરી પ્રશાંત ધ્વનિને સમજવાનો માર્ગદર્શન કરે છે। માધ્યમ રૂપે શબ્દને આપે છે। નિર્ગુણ રૂપને સમજવા માટે સ્વયં સગુણ થઈ બંને રૂપના એક્યનું જ્ઞાન કરાવે છે। સાધના સમયે ત્રિવિધ માયાના પ્રતાપથી રક્ષા કરી માર્ગને નિર્વિઘ્ન કરવાની સમજૂતી આપે છે। ગુરુ સેવાથી આલોક પરલોકને પાર કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે। તેથી જ ગુરુને બ્રહ્મથી પણ વિશેષ કરી માન્યતા આપવામાં આવી છે। વિશ્વમાં બધી જ ક્રિયાઓ સંભવે છે, બધું જ સત્ય સમજાય છે, ફક્ત ગુરુ દ્વારા જ પડદો ઉચકી શકાય તેમ છે। એ સિવાય બધું જ નજર સમક્ષ હોવા છતાં સક્રિય થતું નથી। મા બાપ પતિ પત્ની પરિવાર સાથેનો સંબંધ એક જન્મનો જ હોય છે, જ્યારે ગુરુ શિષ્યનો નાતો સાત જન્મનો હોય છે। ઉતાવળ કરવાથી ગુરુ નહીં મળી જાય, તેમજ કોઈ પણ સંત ભૂત ભાવિનો વિચાર કર્યા વિના દીક્ષા પણ નહીં આપે। દરેક બાબતનો સૂક્ષ્મ વિચાર કર્યા વિના મંત્ર દીક્ષા આપવી હિતાવહ નથી। સમર્થ સંત દરેક રીતે દરેક બાબતનો પૂર્ણ વિચાર કર્યા પછી જ દીક્ષા આપે છે। જેવી ભાવનાથી ગુરુ દીક્ષા આપે છે, તેવી જ ભાવનાઓનું સિંચન શિષ્યમાં થઈને ગુરુની પ્રતિભા શિષ્યમાં વિકસે છે। ગુરુની સાથોસાથ શિષ્યની ભાવનાઓનું પણ મહત્વ છે। જો તેનામાં સંપૂર્ણપણે સમર્પણ ભાવના ન હોય તો ગુરુ શિષ્યની પરંપરા ફક્ત ઔપચારિક સ્તર સુધી જ સીમિત રહે છે, જે ગુરુ સંપૂર્ણ સમાધાન ન કરાવી શકે, દરેક ક્ષેત્રમાં નિશ્ચિત ન કરી શકે, દૃઢ આત્મવિશ્વાસ ન સ્થાપી શકે, તે પોતે સ્વયં પણ ડામાડોળ અને અનિશ્ચિત મનોદશામાં હોય છે। શિષ્ય કરતા ગુરુ મહાન છે। શિષ્ય માટે ગુરુ શોધવા ખૂબ જ કઠિન કાર્ય છે, જ્યારે ગુરુ યોગ્ય શિષ્યને ક્ષણવારમાં શોધી લે છે। ગુરુ શોધવા માટે એક જ સરળ ઉપાય છે, જ્યારે શિષ્યના હૃદયમાં ગુરુની ઝંખ ન જાગે ત્યારે તેણે પડે પળ ક્ષણે ક્ષણ ગુરુ માટે ઝંખવું પડે છે। જ્યારે તે એવી અવસ્થાએ પહોંચે છે કે તેનું આંતરબાહ્ય સમગ્ર અસ્તિત્વ ગુરુમય બની જાય, ત્યારે સમર્થ ગુરુ પળવારમાં તેને પકડી લે છે। પહેલા જ સમાગમમાં ગુરુ શિષ્યના હૃદયમાં ચૈતન્યની ચિનગારી શબ્દરૂપે મંત્રરૂપે ઉપદેશ રૂપે મૂકી દે છે। બસ ગુરુનું આટલું જ કાર્ય છે, પછી શિષ્ય આપબળે માર્ગ કાપવાનો હોય છે। ગુરુ શબ્દ તેને દરેક અંતરાયોથી દરેક પ્રકારની માયાથી મોહથી લાલચથી કષ્ટથી બચાવીને રક્ષા કરે છે। છેલ્લી અવસ્થામાં ગુરુ શબ્દ પણ છૂટી જાય છે અને સાધક સિદ્ધ બની જાય છે। મહાતેજ પુંજનો સ્વયં સાક્ષાત્કાર કરી તેમાં લય થઈ જાય છે।